એટલે બધું ફરતું જાય, એટલે મોંઘું મળે માનવી તો સસ્તું લેવાની કોશિશ કરાય નહીં, સસ્તું સરવાળે તો મોંઘું જ પડે, 7 રૂપિયાના મોજા આવે ને 70 રૂપિયાના મોજા આવે, પણ 70 રૂપિયાના મોજા, 7 રૂપિયાના મોજા તમે દુકાને જ પહેરીને ઘેરે જાવ ત્યાં આગળથી અંગૂઠા નીકળી ગયા, પાછળથી પેની નીકળી ગઈ. એક ભાઈના બૂટ ફાટ્યા, તો બૂટ લેવાઈ ગયા, હવે બાપ દાદા કોઈથી બૂટ લીધેલા નહીં, તો બૂટ લેવાઈ ગયા, 4-5 જોડી પહેરીને પછી પોતાને પહેરીને ગયા, આ બરોબર છે. બોલો કે તો તમે પહેરીને જ આવ્યા હતા, તો કે હાલ છે. એમ એક ભાઈના બૂટ ફાટ્યા ને, તો બૂટ લેવાઈ ગયા, શું ભાવ? તો કે 300 રૂપિયા. કે કાંઈક તો ઓછું કરો, તો કે એમાં એક પૈસો ઓછો ન થાય. તો કે થીગડા મારવાનું, તો કે એ 2-3 રૂપિયા પતી જાય. તો કે થીગડા જ મારી દો ને. હવે થીગડા મરાય હોય કેટલાક દી હાલે, એમ થોડુંક થયું થીગડા તૂટી ગયા, આને પછી થીગડા ફાવી ગયા, થોડુંક બુટ તૂટન થીગડા મરાવે, થોડુંક બુટ તૂટન થીગડા મરાવે, તો વાદળી નાખવાની ક્યાંય જગ્યા નહીં, હોલીબોલ જેવા બુટ થઈ ગયા. અજાણી શેરીમાં જાય કૂતરા મંડે ભાગવા, માણસો બધા વિચાર કરે કે આવી કંઈ કંપનીએ કાયદા નથી, આવી કંઈ રમતનું વાપરતે નથી, ના ક્યાંથી ઉપાડીએ? પણ પૂછાય તો નહીં, મગજ બહુ ગરમ, 500નું બૂટ માથામાં માથું તોડી નાખે. તેમાં એક દી અજાણી શેરીમાં ગયા, પીડા ઊંધે કા નેઠા કૂતરા મંડા ફરતા રાહડા લેવા, નાને એમ થયું કે આ કૂતરા આઘા નહીં જાય, એટલે કાઢ્યું 500 શેરીઓ અને કર્યો ઘા. હવે ઘા કરતા જ કનાઈ ગયો, પણ વંડીની ઓલી કરશી તો પડખે જાન આવેલી, દાળના તપેલા ખુલ્લા ઉકળે ને ભામણ ચશ્મા કાઢીને તમાકુ ચોળે આમ. SSC માં નપાસ થયેલો વિદ્યાર્થી જેમ ડેમમાં ઠેકડો મારે ને એમ દાળમાં બૂટે ઠેકડો માર્યો સીધો, 300 માણા દાળ સમજ આવડું બૂટ. પેલા તો શું હતું કે SSC ના રિઝલ્ટ આવતા ને તે ડેમ ઉપર ચોકીદાર રાખી દેવા પડતા, કોઈ આપઘાત ન કરે, હવે તેવું નથી થતું. ડેમ ઉપર ચોકીદાર રાખેલો ને એમાં એક વિદ્યાર્થી આપઘાત કરવા જતો હતો, તો ચોકીદારે કીધું કે SSC માં ફેલ થયા હોય કોઈ ઠેકડો નથી મારવાનો. બોલો કે હું તો BCOM માં છું, કે તો ઠપકાય. એટલે આવી રીતે દાળમાં બૂટ આવ્યા ને ત્યાં ગરધણી આવ્યા, દાળને કેટલી વાર છે, એટલે ભામણે તરત ચશ્મા ચડાવ્યા. ચશ્મા ચડવા ગયા ને, આ ચશ્માના નંબર કઢાવવા ગયો તો ને, એ ગામ બહાર દવાખાનું, યોગી જાય યોગી કોઈ ન જાય આવું આ દવાખાનું, એમાં ભામણ નંબર કઢાવવા ગયા. તો ડૉક્ટર સાહેબ કે 4000 જણા શું ચાલ્યા? કે 4 નથી સાહેબ, હું એક જ છું, તમે હરખી રીતે જોવો. હવે ડૉક્ટર ને 4-4 દેખાય એવા ડૉક્ટરે આ નંબર કાઢી દીધા. પછી કે 200 રૂપિયાવાળા ચશ્મા, તો કે ન પોસાય. 100વાળા, તો કે ન પોસાય. બોલો કે બીજા મારી પાસે નથી, તમારે કેટલા વાળા જોઈએ? એ કે 10-15 વાળા હોય તો ચાલે. તો કે ગુજરી ભેગો થા, ત્યાં ભામણ ઉપડ્યો ગુજરી બાજુ, જીથરા ભાભા જેવો ગાયલો આવે રેકડીના 2 વિલતા ને 2 નંબળે. તો કે તમારી પાસે ચશ્મા છે? તો કેવું ભર્યો જોઈ દો. તેણે વળી 4-5 ડબ્બા ફેરવીને ગોળ કાઢ્યા, એક બાજુ સિંદરી ને એક બાજુ દાંડીઓ. એ કે આનો શું ભાવ? કે 5 રૂપિયા. કે લાવો લાવો. પણ પહેર્યા પછી બધું મોટું મોટું દેખાય. તે પહેરીને સીધો ગામમાં ફરવા નીકળી ગયો, ગામનું આવી બીનું હશે. તે વેપારી દુકાન ખોલી અગરબત્તી ફેરવતા હતા, ત્યાં ભાઈ ઉભા રહ્યા. શું કે ફુગાના ભાવ રાખ્યા છે? બોલો કે મારે નથી વેચવા ભાઈ, જવા દે ને. તો કે નાના બોણી કરાવું છું. કે તો કે મારે નથી વેચવા, એ ફુગા નથી, દ્રાક્ષના ઝુમખા લટકે છે ને તું હાલતો થાય. પછી આને એમ થયું કે બિપિનભાઈના લગ્ન થયા છે ને ભાભીને જોયા નથી, ત્યાં ના ત્યાં જાઉં. તો બિપિનભાઈ કિનિક શેમ્પુથી નાતા હતા ને ભાભી ખાટે ઈજ કે ના, એણે બાયણું ખખડાયું કે બિપિન, એટલે ભાભી તરત બાયણું ખોલવા આવ્યા. ત્યાં તો આ પગમાં પડી ગયો, લે કે બા તમે કે દી આવ્યો? બિપિન તો કે કહેતોય નથી, પણ ઓલો શેમ્પુ હતો બહાર ઓછી તો કે બા નથી મારી બાયડી છે બાપા, તું ચશ્મા બદલાવી નાખ. આવા ચશ્મા પહેરીને એને દાળમાં જોયું, ત્યાં એને કોકમ દેખાણું. તો કે આ કોકમ ગળી જવા દો, હવે આ 5 કિલોનું કોકમ. એના બાપુજી આવે ખાસ છીલો ચડે તો ગળે, દાળમંડી ઉકળવો પણ કોકમ મધ્ય સેન્ટરમાં જ આટા માર્યા. 8 થી બહાર કાઢ્યું, ત્યાં ગરધણી બેસું જ થઈને પડી ગયું. 4-5 જાની એ પાણી બાણી સાઈટું, શું છે? કે એમાં કોકનું બૂટ આવી ગયું. કે ઓલા ભાઈ એક બૂટ હાથમાં લઈને આવ્યા, કે આપણું બૂટ આ બાજુ આવ્યું છે. એ કે આ તમારી જ માથા કુટાલે છે. એટલે મીંડા મારવા, એ કે ભાઈ મારો માં 3-3 રૂપિયા થીગડા દેવડાવું.
એ કાંઈ ન લે કે હજારો માણા દાળ બગાડી ભરો 500 રૂપિયા. તો 500 ભરીને હાલતા થયા. એને એમ થયું કે 25 ના બૂટ જરાક આગા થાય ને 500 ની એડે આના કરતા સ્લીપર લઈ લેવા હારા. ફળી એમ બેઠા હતા ને ઘા કર્યો. તો રોડ ઉપર જમાદારા હેલા જાય, ખુલ્લી ટાઇલ ઝગમગારા દે ને એક બે પોલીસ વાળા ભેગા ને ભાડ માથામાં આવ્યું. લોહીની ધાર. સાહેબ કે તપાસ કરો બોટકોના છે. તો કે સાહેબ જીવાભાઈ ના, કે નાખો જીપમાં. એ લઈ ગયા પોલીસ ચોકી ન્યા મહિના મારવા. એ કે સાહેબ મારો માં દાળવાળાને ચૂકવીને આવેલો આવું. એ કાંઈ ન હાલે, સાહેબને વાગી ગયું છે, 500 રૂપિયા દઈ દો, અંદર અંદર સમજી લેશું. 1000 માં પીડ્યા. આખ્યા ને ભેગા હુરાવા પટારામાં રાખવાનું કરવું હું, જરા કાગા થાય ને 500 ની અડે. તે બીજે દી હવારમાં ભાઈબંધ નું દૂરબીન લઈને ગયા ડેમે. પેલા વેલા જોયું કોઈ તરતું તલવાર ની પ્રેક્ટિસ કરતું મરેલું જીવ જંતુ વળી કોકના માથામાં આવે તો ઉપાધિ. પાણી હાવ ચોખ્ખું હતું, ભગવાન નું નામ લઈને કર્યું ઘા. તો બીજે દી હવારમાં મીંડા બેડા ખખડવા. મંજુલાબેન તમારા નળમાં પાણી આવે છે કે ના? મંગળાબેન મારી નથી આવતું. કંકુબેન તમારે? તો કે ના, કોઈ નળમાં પાણી જ ન આવે. તો મ્યુનિસિપાલિટીને મીંડા ફોન થવા કે વોટર સપ્લાય કેમ બંધ છે. તો 15 ફીટરિયા હાવ નવરા બેઠા હતા, એને ધંધે લગાડ્યા. રોડે રોડ ખોદી નાખ્યા, પણ કંઈક વાંધો હોય તો જડે ને. તો બે જણા નાક જાળીને ગયા તળાવમાં. મોટામાં મોટો ફૂટવાલ હતો ને, એમાંના બે જોડા હલવાઈને પીડ્યા. બુટલિંગ બહાર આવ્યા ત્યાં જમાદન ને મહારાજ બે ઓળખે, કાં તો જીવાભાઈ ના કે બોલાવો. બોલાવ્યા. બુટ તમારા તો ક્યાં, 1 કલાક બંધ રહ્યું, હજારો માણસને પાણી બગાડ્યું, ભરો 1500. કે સાહેબ 1500 ની કાકી, પણ આ બૂટ મ્યુનિસિપાલિટીમાં રાખો, મારે ન જોતા 2500 માં પડ્યા એમ. એટલે ઘણા એવા ઓળા હલવાઈ જાય. હમણાં લ્યો એક માજીએ ભગવાનને કાગળ લખ્યો કે પરમ કૃપારૂ પરમાત્માને માલુમ થાય કે મારા છોકરા મને કાંઈ મોકલતા નથી, તો 1000 રૂપિયા મોકલવા મહેરબાની કરશું. અને સ્વર્ગલોકનું સરનામું કરીને નાખ્યો પોસ્ટમાં. પોસ્ટવાળા આખું ગામ ફરી વળ્યા, પણ ક્યાંય સરનામું જ ન જડે. હાંજે પોસ્ટ માસ્તરને વાત કરી કે સાહેબ આ સરનામું ક્યાંય જડતું નથી. તો સાહેબે ખોલીને વાંચ્યું, તેમાં લખ્યું હતું પરમ કૃપારૂ પરમાત્માન. એટલે સાહેબે બધા સ્ટાફને ભેગો કર્યો કે ભાઈ કોક માજી છે, ભગવાનમાં માને છે ને ભગવાન પાસે પૈસા 1000 મગાવ્યા છે, આપણે બધા થોડા થોડા પૈસા કાઢીને માજીને મની ઓર્ડર કરી દઈ. તો બધા સ્ટાફે થોડા થોડા કાઢ્યા, તે 800 રૂપિયા જેવું થયું માજીને કર્યું મની ઓર્ડર. પછી બધાએ વાટ જોયો કે માજીનો આભારનો કાગળ આજ આવશે કાલ આવશે. એમાં એક દે આવ્યો સ્વર્ગ લોકના સરનામા વાળો. તે મોટા સાહેબ ખુરશી ઉપર બેસી ગયા ને સ્ટાફ બધો નીચે ને ખોલીને મીંડા વાંચવા. તમારે લખ્યું હતું પરમ કૃપારૂ પરમાત્માને માલુમ થાય કે તમે જે 1000 રૂપિયા મોકલા એ મને મળી ગયા છે, પણ 200 રૂપિયા મારા રોયા પોસ્ટ ઓફિસ વાળા ખાઈ ગયા. અને પોસ્ટમાં સાહેબ એવી ઉપાધિઓ, અમારા એરિયામાં પોસ્ટનો ડબ્બો જ નહોતો. તો 4-5 જણા મારી પાસે આવ્યા, મને કે ડબ્બો મૂકી જાય ને તો ટપાલ નાખવાની સગવડતા થઈ જાય. મેં કીધું હાલો પોસ્ટ માસ્તર પાસે. તમે બધા ગયા પોસ્ટ માસ્તર પાસે? મેં કીધું ભાઈ ચંદ્રશેખર પંડ્યા નાનો કલાકાર છું ને, અમારા એરિયામાં પોસ્ટના ડબ્બાની જરૂર છે, મૂકી જાઓ. તો વાત ધ્યાનમાં આવી, બીજે ડબ્બો લઈને આવ્યા 4-35 ને 5-45 આવું બધું લખેલું. મને કે ક્યાં ખોડવું? મેં કીધું કોકની ભીતનું જ ન કહેવાય. મેં કીધું આપણે બાયણે ખોડી દો ને. એ ડબ્બો બાયણે ખોડીને વી ગયા. હું તો પછી 4-5 દિના પ્રોગ્રામમાં ગયો હતો ને, એક દી સવારે બેઠો બેઠો બ્રશ કરતો ત્યાં એક માજી આવ્યા. મને કે ગગા કાઢી ગયા. મેં કીધું ઘરમાં જ કોઈ બીમાર છે નહીં? એ થોડીક વારમાં બીજા બાપા આવ્યા. મને કે ગગા કાઢી ગયા. મેં કીધું હાલું ઘરમાં કોઈ બીમાર નથી. પછી ખબર પડી કે આ ટપાલનું કીએ. 8 દી પછી મારે પોસ્ટવાળાને કેવું પડ્યું કે ડબ્બો અહીંથી કાઢી જા ભાઈ તું. આપણી કાઠિયાવાડની ભાષા એવી, તમે જોજો આપણી ભાષામાં જે મીઠાશ છે ને એવી કોઈ બીજી બાજુની ભાષામાં નથી. તમે જોજો આપણી ભાષામાં જે કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રની જે ભાષાની મીઠાશ છે ને, દાખલા તરીકે ઓલી બાજુનો કોકને લાફો મારે તે કેવી રીતે બોલે કે કાલની બુસેટ જાલીને લાફો માર્યો તેવો તો પહેલો પડી ગયો. તમને લાગે નહીં કે ભાઈ માર્યું છે? આપણને એમ થાય કે ભાઈને કોકે દીધી લાગે. કે આપણો કાઠિયાવાડી હોય ઝાલાવાડી હોય ને કોકને લાફો મારે તો કેવી રીતે બોલે કે હોય જાટકીને એક દીધી તો ભૂ હેઠો. તમને લાગે કે નાના વાગ્યું છે એમ.
હું હમણાં મુંબઈ પ્રોગ્રામ દેવા ગયો, ત્યાં એક ભાઈ મને ભટકાણા, મને કે તમારે કાઠિયાવાડમાં હું બહુ રહેલો છું. મેં કીધું રહેલા થવા જાતી, પણ અમુક શબ્દો અમુક ભાષા અમારી એવી છે ને તમને ન આવડે. મને કે ના ના કોઈ બી પૂછો ને. મેં કીધું એ ન આવડે, એના માટે કાઠિયાવાડમાં જન્મ લેવો પડે. મને કે ના પૂછો. મેં કીધું ગોળો ફૂટી જાય ને અડધા ભાગને શું કહેલે કે. અડધી કલાક વિચાર કર્યો, પરસે ઉડી ગયો. પછી મને કે આધા ગોલા. મેં કીધું કોડો થામાય અને ઠીબડી કે નહીં તને ન આવડે. તમે કોઈ એક દિવાલ ચણો અને દિવાલ ઉપર ચિત્ર દોરો, એના ઉપર કલર થાય તો એ ચિત્ર ભૂસાઈ જાય છે. તમે કોઈ દિવાલ ઉપર ચિત્ર કંડારો અને દિવાલ પડી જાય તો ચિત્ર ભૂસાઈ જાય છે. પણ આ દેહરૂપી દિવાલ ઉપર જીવનરૂપી ચિત્ર તમે એવું દોરો કે દેહરૂપી દિવાલ પડી જાય ને તો જીવનરૂપી ચિત્રને લોકો યાદ કરે. મેવાડોમાં હજારો રાજા થઈ ગયા, પણ મેવાડ કોનું? તો કે મીરાબાઈનું. પોરબંદર કોનું? તો કે સુદામાનું, ગાંધીજીનું. કારણ કે એ ચિત્ર એવા દોરતા ગયા છે, એણે સમાજ માટે કંઈક કર્યું છે. બાકી બીડી હાટું બેઠો બેઠાવે, ત્રીજ નંબરની બીડી હાટું ટકા તોડીને બેઠા હોય, એને દુનિયા યાદ નથી કરતી. કાંઈ તે ભેટમાં આવીને મરી ગયા હોય એને દુનિયા યાદ નથી કરતી. ભાષણ સાંભળવા ગયા હોય ને એમાં કોઈ કાકરી ચારો કરે, પછી મીટર વિના રિક્ષાની મોયર દોડ્યા જતા હોય, લંગડા હોય એની પગની રઘુ છૂટી થઈ જાય, અને એમાં ઠેસ આવે ને પડી જાય, માથે આખું ગામ આવેલું જાય. ક્યારે તો કોઈ ન આવે, પણ ઓલા કરફ્યુ બરફ્યુ અળવા થાય ને પછી આવે જબા પહેરીને જિંદાબાદ જિંદાબાદ કરતા કલેક્ટર પાસે. તો કે શું છે, ત્યાંની ખાંભી ખોડવી? કલેક્ટર સાહેબ કે ભાઈ ગામ વચ્ચે ક્યાંક બહાર ખોડો ને, અહીં ગામમાં શું કેમ હાકડ કરો છો? તો કે પણ તેઓ અહીં શહીદ થઈ ગયા ને. કે ગામ વચ્ચે શહીદ થઈ ગયા તો પોલીસ ખાતારે લડ્યા છે? તો કે ના ના એ તો હોની આગળ હતા, આ તો ઠેસ આવીને પડી ગયા ને માથે થાકું ગામ આવેલું ગયું, કે તો ખોડો દેશને આવા સુરવીરની જરૂર છે. આના પાળિયા નો હોય, આવાના પાળિયા હોય. પાળિયા કોના મંડાય? જાનમાં બેઠો હોય, મીંડોળ હોતો અને રણ મેદાનમાં બુંગીઓ વાગે ને જાનની કુરબાની આપે, એના પાળિયા મંડાય. બાકી ગામમાં કંદોય ગાંઠિયા કરતો હોય અને સુલમાં ભોડું હલવાઈ જાય ને બડબડિયા બોલાઈ જાય, એના પાળિયા ન મંડાય. એટલે હું છે સમાજ આખો, મેં તમને કીધું પાણી નથી રહ્યું. હીરો જો પાણી વાળો હોય તો એને કોહિનૂર કહેવાય, એલેક્ઝાન્ડર કહેવાય, કે જે કહેવાતું હોય. બાકી આ પાવલીના 50 ગ્રામ આવે ને તોરણ બનાવવાના, એની કોઈ કિંમત નહીં. એમ સુરવીર જો પાણી વાળો હોય તો 5-5 ઓછા કરીને 25 શહીદ થઈ જાય, બાકી જિંદાબાદ જિંદાબાદ કરીને ધરાહાર ધકેલો હોય ને એ લડે નહીં, લડવા દે નહીં, 25 પાછા લેતો ગાલો ને મરી નાખશે. એમ ઘોડું જો પાણી વાળું હોય તો 50-50 ગામના પલ્લા કરીને પાછું ઘેરે પહોંચાડે, બાકી આ સ્ટેશનથી ગામના ફેરા કરતા હોય ઘોડાગાડી વાળા રાજકોટમાં ઊભા હોય છે આ બજારમાં, તમે જોજો પેલા ઊભા રહેતા, હે એ 12 કિલોનું ઘોડું હોય ને 16 કિલો તો બગાસ હોતી હોય આખું બંધ કરીને. અને એમાંય આપણે એમ કહીએ આમ કહે હાલો હતી મને પાછું હાલવા, હવે એ બાજુથી તો હાલ્યા આવી છે આમ આગળ હાલ હલે, પણ હાલે નહીં. માથે બેહું તો પાડે પોડા પાઘડી ઉતારી પગે લાગુ ઘર ભેગો કરી, ઘોડા આવા ઘોડા નહીં. મને એક ભાઈ કે મારું ઘોડું દુકાર વરમાં લીલું જ કાંઈ હુકું કાંઈ ખાતું નથી. મેં કીધું લીલા કાતના ચશ્મા પહેરાય, લીલા કાતના ચશ્મા પહેર્યા પછી બધું મીંડો ખાવા, ટેલિફોનના થાંભલા જોવે દીશ આવે. મને કે આનું શું કરવું? મેં કીધું એક વાર આમ નામ કાઢના. એટલે માણા જેમ અપલકણા થાય ને એમ ઘોડા અપલકણા થાય. અમારે મુંબઈ પ્રોગ્રામ ને કલાકારો બધા રાજકોટ, મને કે તમે જાઓ ત્યાં લેતા જાજો. હું રાજકોટ ઉતરો, ગમે એમ હોય રિક્ષાની કાંઈક હડતાલ બડતાલ લઈ છે, મેં ઘોડાગાડી ભાડે કરાય. તો મને કે ક્યાં જાઉં કલાકાર? મેં જંકશનમાં લઈ લ્યો ને, એણે બોર્ડ બાંધ્યા. મેં કીધું એલા આપણો પ્રોગ્રામ આ નથી. મને કે બેહો બેહો બેહો, બેટરી લઈ એવો ને છેડા બેડા જોડ્યા. મેં કીધું એલા આ પ્રોગ્રામ નથી. મને કે માઇક હાથમાં લઈ લ્યો. મેં તો લીધું. મને કે કયો આજ રાત્રે? મેં કીધું આજ રાત્રે. મને કે કયો જાહેર સભા? મેં કીધું જાહેર સભા. ઘોડું થયું હાલતું. મેં કીધું આમ કા? મને કે ચૂંટણીમાં ચાલે છે, અમે ફેરા કરતા જ નથી, આવું બોય તો બોલો તો હાલે. અને ઘણા માણા એવા હોય ચૂંટણીમાં ચાલે બોલો. એટલે બધું ફરી ગયું છે. હમણાં એક ભાઈ મને કે શિવાજીને હાલેડ એમ કઈક ફેરફાર કરો ને મજા આવશે.
મેં કીધું એના જેવો કોક જન્મે તો કેજે એમ. શિવાજી તો ડુંગરામાં જન્મા એટલે કવિ લખી નાખ્યો કોક ઢનર ડુંગરા ડોલે, અટાણે લગભગ હોસ્પિટલમાં જન્મે છે, કઈ હોસ્પિટલ ડોલે નહીં. નરસુ વાગી પાછી સાતી હોય જીવશે કેમ, હવે નો જીવે ગોળ્યો છઠિયું પહેરીને ઘરે પહોંચે ત્યાં છવી ડોક્ટરના સન્નામાં તેને ખિસ્સામાં પીડા હોય, કયો ક્યાં રીએ. તને થોડોક માંદો પડે ને તે કહે અમૂલ સ્પ્રે પાવ, ભેળસેળિયા દૂધ બંધ પાવા, માનું દૂધ બંધ કરાવી દો. હવે ભેળસેળિયા દૂધ પાય પછી છોકરો મોટો થાય એટલે મા બાપ એમ કે અમારું કયું માનતો નથી, પણ હું કામ માને તમારું દૂધ પીને મોટો થયો. ડેરીનું દૂધ પીને મોટો થયો, સવારમાં લાઈનમાં ઉભો હોય અમારી કોથળી રાખજો. એટલે બધું એટલું બધું ફરી ગયું છે સાહેબ આ સમયમાં. તમે જો આ પિક્ચરો હોય આ ટીવી યુગ પહેલાં કંઈક આવતી, હમણાં હવે તો બંધ થઈ ગઈ, કંઈક તુલસીની સિરિયલ આવતી ઓલી, એનું નામ શું ભૂલી ગયો હું તો, સાસ ભી કભી વહુથી, હા કહેવાય સામાજિક સિરિયલ, પણ 15 દિન 15 દિવસ મેર ફરી જાય. હે, અને તુલસી એક ને એક બોલો તો પેલો મિહિર મરી ગયો, મારા ઘરના સફેદ આડલો પહેર્યો. મેં કીધું કા મને કે મિહિર મરી ગયો, પણ મેં કીધું હું તો જીવું છું ને. અને પછી વિચારમાં ને વિચારમાં રસોઈ ન કરે, મેં કીધું તને તકલીફ શું છે. મને કે મને એમ થાય છે કે આ તુલસી લગ્ન કોની આરે કરશે. મેં કીધું તુલસી માણેકચંદ આરે લગ્ન કરશે ને ગોવા ફરવા જશે, આ માથાકૂટ તું મૂકી દે મેં કીધું. એટલે એટલું બધું ફરી ગયું છે સમય. પહેલાંના જમાનામાં જુઓ માણા માણાને પાળતા કે ભાઈ ન્યા નબળું વર હોય તો અહીંયા આવતો રહે, હારું વર પાછી વિયો જાજે, એકબીજાને હાચવી લીધા એકબીજાને પાળી લેતા. હવે મીંડા કૂતરા પાળવા. હમણાં હું એક ગામમાં ગયો, નકરા બોર્ડ જ મારેલા કૂતરાથી સાવધાન, અને બોર્ડ નીચે પૂછતે ઉભો. આપણને એમ થાય કે આ જઈ શકે બીજો, અને ઘણાયના તો એની અરે રેડીને સ્વભાવ એવા થઈ જાય. એક ભાઈ કૂતરાને ખાવાના બિસ્કીટ લેવા ગયા કે કૂતરાને ખાવાના બિસ્કીટ દો, થોડો ક્યાંય ખાવા છે બાંધી દઉં, ખબર ન પડે આ છે બીજો. હમણાં એક ભાઈ આલશે છે ને કૂતરું લઈને આવ્યા, મને કે કૂતરું લઈ જાઓ, પણ મેં કીધું મારે શું કરવું છે. મને કે બહાર બેઠું રહી ટપાલી આવે બધાનું ધ્યાન રાખે, મેં તમે રાખો ને. મને કે મારી ઘેરે ચોર આવ્યા ને તો આ લાઈટ લઈને ભેગું ગયું આખું ઘર બતાવ્યું. હવે એવા કૂતરાને આપણે શું કરવા છે એમ, અને માણા શું કે કૂતરા ઘરનું ધ્યાન રાખે. પણ હમણાં કંઈક ઓલા નાના નાના નીકળ્યા સફેદ પામોલિયન કહેવાય, શું કહેવાય પોમેડિયન, તો અમદાવાદમાં એક મારો મિત્ર છે, હું એના ઘરે ગયો, કૂતરું આગળ જ આમ આમાં માટા મારતું હતું, તો મેં કીધું બિસ્કીટ ખવડાવું, આમ ટૂટ 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 કરતો હતો, એને શેઠ બહાર આવ્યા. મને કે શું કરો છો, મેં કીધું બિસ્કીટ ખવડાવું છું. મને કે મોટું આ બાજુ. હવે મોઢા કઈ બાજુ હોય ખબર ન પડે એવા કૂતરાને ઘરમાં રાખીને કરવાય હું એમ બોલો. એટલે બહુ અનુભવ થયો. હમણાં એક જગ્યાએ પ્રોગ્રામ દેવા ગયો, બસમાંથી ઉતરો તે 4-5 જણા આવ્યા. મને કે સારું થયું તમે આવ્યા, પ્રોગ્રામ કરશું. મેં કીધું મારે સાંજે વ્યૂ જવાનું છે. મને કે અમારા ગામમાં 3 દિવસ બસ આવે છે ને 3 દિવસ નથી આવતું. મેં કીધું 3 દિવસ તો રોકાવાનું પાકું. મને કે સુટકેસ લાવો ને પાણા હાથમાં લઈ લ્યો. મેં કીધું કા, મને કે કૂતરું અડકાયું થયું છે. સુટકેસ એને દીધી ને પાણા મેં ઉપાડ્યા, તો મને જેટલા કૂતરા હામાં મળે ને હડકાયા જ લાગે, હું તો પાણા પછાડતો જ ગયો. ત્યાં જઈને બેઠો, મેં કીધું બાથરૂમ સંડાસ. મને કે બધી સગવડતા છે જાઓ, તો બાથરૂમમાં જતો તો ને રાડ નાખ્યો. મને કે ઊભા રહેજો. મેં કીધું શું છે. મને કે ભમરીએ ભણ કર્યું છે, કાલે જ એક મહેમાનને ફાડી ખાધા, ધ્યાન રાખજો તમે. મેં કીધું અમારે તમારા ઘરમાં હરખાઈ ક્યાં સીધ નથી ખબર પડતી. ઈ બધું પૈતું જ રાતે વળી ચોખા ઘીનો શીરો કર્યો હતો. મેં કીધું આપણે નિરાતે જમશું એમ, તો જમવા બેઠા ત્યાં બાબો ભડદીને ભેગો બેસી ગયો. મેં કીધું આ બાબો, મને કે આપણો જ છે, મહેમાન ભેગો જ જમે છે. મેં કીધું બેહાડો. તે ઘરધણી મારી યાર વાતો ચીડા, પ્રોગ્રામ કઈ બાજુ હાલે છે ને હમણાં તમે ક્યાં છો ને. ત્યાં છોકરો શીરો બધો ઉલાળી ગયો. ઘરધણી મને કે ખીચડી આવવા દેશું ને. મેં કીધું આપણા ભાગમાં ઈ જ છે ભાઈ, લઈ આવ્યું તું. તો મેં વળી મોટો ખાડો કર્યો. મેં કીધું એમે જો ઘી હરખી રીતે પૂરતા હોય તો. ઘરધણી મને કે બહાર નીકળીને જ આવા ખાડા કરો છો કે ઘરે આવા કરો છો, આમાં આખું ઘર હમાય તોય મેળ ખાય એમ નથી. મેં વળી બધું હરખું કર્યું. એ બધું પૈતું ને હવારે બેઠો બેઠો બ્રશ કરતો હતો,
સામેની અગાશીમાં કોઈક આકરે પાણી ઉભેલા મોટી મોટી મૂછું માથે પાઘડીને, ઘડીકમાં હોકી મારે હામે ઉગામે, ઘડીકમાં બંદૂક આમ તાકે, મને તો પરસે ઓળી ગયો. મેં કીધું નિશાની મારી લીએશ. તો ગરદડીને બોલાવ્યા. મેં કીધું આમ કેમ કર્યા છે? મને કે ચિંતા જેવું નથી. મેં કીધું હું ચિંતા જેવું નથી, મારી હામું જોઈને જ કર્યા છે. મને કે આઠ દી પહેલા એને ઘેર મહેમાન આવ્યા હતા ને એને આપણે માર્યા હતા, વાટ જ જોવે છે. મને કે સુટકેસ લેવા નો ઉભો રહ્યો. મને કે બસ નહીં મળે. મેં કીધું હાલીને વીવો જાય. અમુક અમુક જગ્યાએ તો એવા હલવાઈ જાય છે. હમણાં એક ગામમાં ગયો ગુજરાત બાજુ, તો મને એમ થયું પિક્ચર જોઈ આવું. તો માજનવાડાને ડેલા જેવો ડેલો, ટિકિટના ભાવ એક જ છે ને મગજ મારીને આવું બધું લખેલું, અને બે રૂપિયાની જ ટિકિટ મળે. તે બેની ટિકિટ લીધી ત્યાં ચાર પાંચ જણા કોથળા લઈને આવ્યા. મેં કીધું આ કોથળા? મને કે અંદર પાથરવા જોશે ને. મેં કીધું કટનાય આપણે કોઈ, હું તો નજીન બેઠો. મેં કીધું હમણાં પિક્ચર ચાલુ થાય, હમણાં ચાલુ થાય, ત્યાં તો થોડીક વારમાં સ્લાઇડ આવી, કાલે ગાયર કરવાની હોવાથી બેસો બંધ રહેશે. તોય મેં ધીરજ રાખી કે થોડીક વારમાં બીજી સ્લાઇડ આવી, જાનવર બહુ નીકળે છે, પગ ઊંચા રાખીને બેસજો. મેં કીધું આમાં ક્યાં ઊંચા રાખવા. બે જણા તો ડોલું લઈને આવ્યા. મને કે છાંટવા દો. મેં કીધું શું છે? મને કે ડીડીટી. મેં છાંટો. મને એમ કહ્યું હમણાં ચાલુ થાય, હમણાં ચાલુ થાય, તે તો પડદાની ઓલી કોરથી મીંડા પાણા આવવા. મેનેજરને બોલાવ્યા. મેં કીધું પાણા કા આવે? મને કે જેટલા આનીકોર બેઠા છે ને એટલા જ ઓલીકોર બેઠા છે. લે વચ્ચે રાખો તો પડદો. આવું જ કે મારે દરજ થાય. તે ઉભો થઈ ગયો. ત્યાં તો લીમડા ઉપર ધબધબાટી બોલી. મેં કીધું આ મને કે બાલ્કની, એની જવાબદારી ચડી જાય ને એની જવાબદારી ઉતરી જાય. બહાર નીકળી ગયો ભાઈ. એટલે પિક્ચરમાં તમે જોજો ઘણા અનુભવ થાય. હમણાં એક પિક્ચરમાં ગયો ને તો એક ભાઈ મોડા મોડા આવીને ધબધીને મારી બાજુમાં બેસી ગયા. મને કે કેટલું ગયું? મેં કીધું હગાઈની વાતો હાલે છે, તમે બેહો એટલે પાકું થાય. અને એક પિક્ચરમાં કોણ જાણે શું થયું, પિક્ચર ચાલુ થયું ને બાજુવાળા ભાઈ મને સિંગનો મુઠ્ઠો ભરીને દીધો. નિહાળી નવાઈ લાગી. મેં તો આને તો આપણે ઓળખતા નથી, પણ મેં કીધું જાને મોહબત ફેરી મિલે ના મિલે, એટલે મેં તો મુઠ્ઠો ભરી લીધો. હું તો મીંડો સિંગ ખાવા, એમાં એન્ટ્રોલ પીડ્યો. ઓલા ભાઈ મને કે તમે ખાવ છો? મેં કીધું હા. એ કે મારા ઘરવાળાને દીધી હતી. મેં કીધું બાજુમાં બેઠા છે. બોલો આવા ઓતપ્રોત થઈ જાય, આનું કરવું શું એમ? એટલે એટલું બધું. હમણાં એક બ્રાહ્મણને તો કેવી ટેવ, કથા વાંચે ને એટલે બેનો સામું જ જોયા કરે. ગામવાળા મૂંઝણા કે આનું શું કરવું? તો કે બેનોની વ્યવસ્થા બાલ્કનીમાં રાખો ને ભાઈઓની નીચે. મહારાજે આવીને જોઈ લીધું બધું કે ઉપર બેઠા છે. મહારાજે કથા ચાલુ કરી કે તત્રેવ ગંગા જમણા ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી તાપી નર્મદા. પછી કે રાવણ સીતાજીને ઉપાડી ગયો. સીતાજીને ઉપાડી ગયો એટલે હનુમાનજી વાંદરાવને લઈને લંકામાં ગયા. વાંદરાવ કે લંકામાં ઓલા જાડેથી ઓલા જાડે, ઓલા જાડેથી ઓલા જાડે. અડધી કલાક ઊંચું જોઈને મંડાણો. તે ગામવાળા કે તમારા વાંદરાને હેઠા ઉતારો ને, કારણ અમારે તમને ઉતારવા પડશે. અને હવે શું છે, પેલા તો બ્રાહ્મણો જ કથા વાંચતા, હવે તો એવું થઈ ગયું છે કે જે હોય કેસેટ ઓગળી ગયો હોય ને ઘણા વાંચે છે. બે જણા કાશીએ ભણવા ગયા, એમાં મોટો ભાઈ ભણ્યો, નાનો ભાઈ કઈ ભણ્યો નહીં. તો મોટો ભાઈ આવ્યો એટલે નાનો ભાઈ કે બધું ભણ્યો? તો કે સંસ્કૃતમાં મોઢે આપણને બધું, ભાગવત છે, રામાયણ છે, આ છે તે છે. તો કે આ બાજુના ગામમાં કથા વાંચી આવતો હાચો કેવા? તો મોટો ભાઈ તો ગયો. ગામડામાં શું ચોરો હોય ને આ બધા બેઠા હોય, અને ચોરે બેઠા હોય એવી વાતો કરતા હોય. મેં તો નજરો નજર સાંભળ્યું છે, નકર એની પાસે જવાબ બીજા બદલવાનો હોય એમ. લેંઘાના જોગ ન હોય પણ એ વાતો કેવી કરતા હોય. વડાપ્રધાન બહુ મૂંઝાણા છે, આ બધું નહીં હલવી હગે જોજે ને ભાઈ, નહીં હલવી હગે. એટલે નહીં હલવી હગે તને બોલાવશે. તું તો હલવી હગીશ ને, તું ભલા માણા ઘરના ચાર માણાનો વ્યવહાર નથી હલવી હકતો, ત્યાં દિલ્હી ક્યાં ગુડાણો ઠેર. તને બહુ ચિંતા થતી હોય છોકરાને ચડિયું હારી સીવડાવી લે. પણ ઘણા આવા હોય એમ. હમણાં એક ભાઈ 50 ગ્રામ ગાંઠિયા ખાતા ખાતા મને ક્યાં રાજ નહીં હાલે. મેં કીધું 50 ગ્રામમાં તારું શરીર નહીં હાલે, તું ખાવાનું ક્યાં ખારું ગોતી લે, નકર વેલો જીથરી ભેગો થાય. આવી બધી આ વાતો કરતા ત્યાં મહારાજ પહોંચ્યા. શું છે કે મારે કથા વાંચવી છે.
કે કથા વાંચો એની વાંધો નથી, પણ અમારા ગામનો નિયમ એવો છે કે તમે કથા વાંચો એટલે અમે હરે નમા બોલશું. ઈ કે જો વાંચતા વાંચતા બોલતા બંધ કરાવી દો ને તો પૈસા બૈસા નહીં, નકર મારીને કાઢી મૂકી. આ કે ભલે, આણે આઠ દી વાંચી સંસ્કૃતમાં ભાઈ, પણ ઓલા થાકે જ નહીં, હરે નમા બોલ્યા જ કરે. તાને જ મારીને કાઢી મૂક્યો, આ એવો ઘરે. એટલે મોટો ભાઈ કે નાનો ભાઈ કે કેમ પાછા આવતા રહ્યા, તો કે ન્યા આપણું ન આવેલું. નાનો ભાઈ કે હું જાઉં, તો કે તને તો વાંચતાય નથી આવડતું, તો કે ન્યા એવું ચાલે. નાનો ભાઈ આવ્યો એટલે ગામવાળા કે શરતની ખબર છે ને, તો કે આ કરી દો કથા ચાલુ. એટલે નાના ભાઈએ કથા ચાલુ કરી, ઓલા બધા સામેવાળા હરે નમા બોલે. નાના ભાઈએ કથા ચાલુ કરી, તત્રેય ગંગા જમુના ત્રિવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી તાપી નર્મદા, બધી નદીઓના નામ બોલે. પછી કે રામના બાપુજી ખીજાઈ ગયા કે વનમાં વયા જાઓ. એટલે રામ મીંડા જાવા એટલે લક્ષ્મણ મીંડા રોવા, તમારે રોવાય નહીં, તમારે જવું તમે ઉપડો. સીતાજી કે સાસુજી પાસે રોવા મીંડા ને, એટલે સાસુજી કે વહુ બેટા રોવાય નહીં, તમારે જવું તમે ઉપડો. ઘણી કે મુઠ્ઠી વાળીને દોડ્યા જતા હતા, એ જમાનામાં રિક્ષાની એટલે રેકડી ભાડે કરાવી. રેકડી ભાડે કરાવી, એમાં મોટું જંગલ આવ્યું. રામ કે પાણીની બધી સગવડતા છે, આપણે અહીં રોકાઈ જાય. લાગે છે ને વાંચતા હોય એવું જ. એટલે રામ કે પાણીની બધી સગવડતા છે, આપણે અહીં રોકાઈ જાય. તરત કે એન્જિનિયરનો ઓર્ડર થયા એટલે બંગલા ચણાઈ ગયા. એ બંગલા ચણાણામાં સીતાજીએ આગળ મોટો બગીચો રાખ્યો. સવારમાં કે પંખીઓને ચણ નાખે, એમાં એક દી કે ચકલાનું ટોળું ઈડું ફરર ફરર, થોડીક વારમાં કે કબૂતરનું ટોળું ઈડું ફરર ફરર, થોડીક વારમાં કે કાબરોનું ટોળું ઈડું ફરર ફરર. એ ફરર ફરર અડધી કલાક હલાવ્યું ને, તે ઓલા હરેનમાવાળા કે ફરર ફરર. આને તેટલું જ જોતું, તાણે કરાપ કરાપ કથા પૂરી કરી. પછી કે પ્રાગજીભાઈ તમે બોલ્યા હતા, પ્રાગજીભાઈ તમે બોલ્યા કે જે બોલ્યા હોય આપણા પૈસા લાવો, આપણે ઘર ભેગા થઈએ.